માટે હજુ 24 કલાક ભારે છે, કારણ કે હવામાન તરફથી જે આગાહી કરવામાં આવી છે 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નર્મદામાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, ખેડા, છોટાઉદેપુર, મહીસાગર, અરવલ્લી, દાહોદ, નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની મહત્વની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ થઈ શકે છે, એટલે હજુ 24 કલાક ભારે છે. 5 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. દ્વારકાના ભાણવડ પાસે આવેલ વર્તુ 2 ડેમના દરવાજા ખોલ્યા છે. ત્યાં 4.5 ફૂટ ખોલવામાં આવ્યા. કુલ 4 દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. જામરાવલ સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી વહેતા થયા. નદીના પટમાં લોકોની અવરજવર ના કરવા માટે સૂચના આપવામાં આવી છે. વર્તુ 2 ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. આસપાસમાં રહેતા લોકોને, સ્થાનિકોને, ગામડાને સૂચના આપી દેવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. વર્તુ 2 ડેમમાં પાણીની આવક વધી છે, જેથી 4 ગેટ 2.5 ફૂટ સુધી ખોલાયા છે. જામરાવલ સહિતના નીચાણવાળા જે પણ ગામડાઓ છે ત્યાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તે તમામ ગામડાઓને એલર્ટ કરાવવું છે. વર્તુ 2 ડેમના 4 ગેટ 2.5 ફૂટ સુધી ખોલાયા છે. નદી કાંઠા પર ન જવા માટે તંત્રએ તાકીદ કરી છે, સૂચનો આપ્યા છે. ભાણવડના વર્તુ 2 ડેમના ગેટ ખોલી પાણી છોડાવવું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી વહેતા થયા છે. વર્તુ 2 ડેમના 4 ગેટ 2.5 ફૂટ સુધી ખોલાયા છે. જામરાવલ સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. ઓનલાઈન પર સંવાદદાતા મુકુંદ જોડાઈ ચુક્યા છે. મુકુંદ, વર્તુ 2 ડેમની શું સ્થિતિ છે અત્યારે? જી મિત્તલ, વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લામાં ગત રાત્રિના વરસાદે એન્ટ્રી કરી હતી. ભાણવડ પંથકના જે આસપાસના વિસ્તારો છે તેમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ત્યારે ભાણવડ પાસે આવેલો વર્તુ 2 ડેમ છે તેના 4 દરવાજા 2.5 ફૂટ સુધી ખોલવામાં આવતા, જેને લઈ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. બિલકુલ, આભાર માહિતી બદલ. તો તમામ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. વડોદરાના વાઘોડિયામાં દેવ નદી બંને કાંઠે વહેતી થઈ છે. દેવ ડેમમાં પાણીની આવક વધતા ડેમમાંથી દેવ નદીમાં પાણી છોડાયું. દેવ ડેમમાંથી પાણી છોડાતા દેવ નદી બંને કાંઠે વહેતી થઈ. વ્યારા ગામ પાસે આવેલ દેવ નદીના કોઝવે ઉપર દેવ નદીના પાણી ફરી વળ્યા. વ્યારાથી ફલોડ, ઢોલા, ડભોઈ તરફ જવાનો રસ્તો બંધ થયો. સિઝનમાં દેવ નદી 3જી વખત બંને કાંઠે વહેતી થતી જોવા મળી છે. દેવ નદી બંને કાંઠે વહેતી થઈ છે. મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી ભારે પાણીની આવક થઈ છે. કડાણા ડેમમાં પાણીની આવકના પગલે ડેમમાંથી 65,553 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. કડાણા ડેમના 9 ગેટ ખોલવામાં આવ્યા. કડાણા ડેમમાં 90,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થયો છે. રૂલ લેવલ મેન્ટેન કરવા મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. મહીસાગર નદીમાં પાણી છોડાતા નદીની જળ સપાટીમાં વધારો થયો છે. બપોરે 1 કલાકે ડેમમાંથી 1,00,000 ક્યુસેક પાણી છોડાશે. તો જૂનાગઢના માણાવદરના બાંઠવા ખારા જળાશયમાં પાણીની આવક વધી. ડેમના 4 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા. ડેમના પટમાં કોઈ અવરજવર ન કરવા તંત્ર દ્વારા સૂચના અપાઈ. સાવચેતી રાખવા માટે તંત્ર દ્વારા સૂચના અપાઈ. માણાવદર તાલુકાના ભલગામ, કોડવાવ, એકલેરા, સમેગા ગામને એલર્ટ કરી દેવાયા છે. સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદના પગલે કોઝવે પર પાણી વહેવા લાગ્યા. વડાલી શહેર સહિત પંથકમાં ધોધમાર વરસાદના પગલે રોડ રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. વડાલીના જૂના જામુ અને વડગામડા થેરાસણા રસ્તા પર લોકો અટવાયા હતા. ટ્રેક્ટર સહિત અન્ય વાહનોની મદદથી કોઝવે પરથી લોકો અવરજવર કરવા મજબૂર બન્યા. કોઝવે પરથી વરસાદી પાણી વહેતા થતા કલાકો સુધી વાહન ચાલકો અટવાયા હતા. સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં પડેલા ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં હાલાકી. શિયાણી અને ઘાઘરેટિયા ગામ વચ્ચેના મુખ્ય ભોગાવો નદીના
કરતા નજરે પડ્યા. શિયાણી, રોજાસર, ભગવાનપર, રાણાગઢ સહિતના ગામડાઓને રસ્તા પર પાણી ફરી વળતા મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો. રસ્તા પર પાણી ફરી વળતા અંદાજીત 8 થી વધુ ગામના લોકો સહિત વાહન ચાલકોને પણ હાલાકી પડી. સાબરકાંઠા જિલ્લામાં બાઇક સવાર 2 લોકો પાણીના પ્રવાહમાં તણાયાની ઘટના સામે આવી છે. વડાલીના કુબાદ રોલ મોરડ તરફ પાસેના રસ્તા વચ્ચેથી પસાર થતા કોઝવે પરનો બનાવ. કોઝવે પરથી પસાર થતા બાઇક ચાલકે 2 કલાક પાણીના પ્રવાહમાં તણાયા. ફાયર બ્રિગેડ ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી 2 વ્યક્તિઓ પૈકી 1 વ્યક્તિ સલામત છે તો 1 વ્યક્તિની શોધખોળ શરૂ કરાઈ છે. ગત રાતથી આજે વહેલી સવાર સુધી રેસ્ક્યુ કામગીરી શરૂ કરાઈ છે અને જિલ્લાની વધુ ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવાઈ છે. સવારે પાણીના પ્રભાવમાંથી બાઇક મળી આવી છે. સાબરકાંઠાના ઉપરવાસમાં અને રાજસ્થાનમાં ભારે વરસાદથી વિજયનગરની સુકલી નદીમાં પૂર આવ્યું. વિજયનગરના ગ્રામ્ય વિસ્તાર ખારીબેડી, નવા ભગા સહિત રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સુકલી નદી બંને કાંઠે વહેતી થઈ. વિરામ બાદ વરસાદ તથા પૂરની સ્થાનિક નદીઓમાં ખેડૂતોમાં જે ખુશીનો માહોલ છે, સ્થાનિક નદીઓમાં પાણીની આવક થઈ છે. રાજસ્થાનના સાડી, બોકણા, અંબાસા, સડલી, કોકડા સહિતના ગામડાઓમાં ભારે વરસાદ નોંધાયો. ઉપરવાસમાં સતત વરસાદના કારણે સુરતના વિયર કમ કોઝવે પર સતત ઓવરફ્લો થઈ રહ્યો છે. હાલ પણ કોઝવે પાણીમાં સંપૂર્ણ ગરકાવ છે. કોઝવેની ભયજનક સપાટી સવારે 10 વાગ્યા સુધીમાં 8.27 મીટરે હતી. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે અને હાલ 2.5 મીટર ઉપર ઓવરફ્લો થઈ રહ્યો છે. આ તરફ ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે અને હાલ ડેમની જળ સપાટી 344.21 ફૂટ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકથી જે રીતે સુરત સહિત ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈ ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 344 ફૂટ પહોંચી છે, જ્યારે 345 ફૂટ ઉકાઈ ડેમની ભયજનક સપાટી છે. રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમમાં આવી રહેલું પાણી સુરતની તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ત્યારે બીજી બાજુ ઉકાઈ ડેમથી સુરત વચ્ચેના 80 કિલોમીટરના કેચમેન્ટ વિસ્તારમાં પડેલા વરસાદનું પાણી પણ તાપી નદીમાં આવતા હાલ તાપી નદીમાં 1.45 લાખ ક્યુસેક પાણીની આવક થતાં ફરી એક વખત તાપી નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે. તાપી નદીનું રુદ્ર સ્વરૂપ સાથે સૌંદર્ય સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે. ત્યારે ઉકાઈમાંથી છોડેલા પાણીને લઈને સુરતના રાંદેર અને કતારગામને જોડતો વિયરકમ કોઝવે ફરી એક વખત પાણીમાં ગરકાવ થવા પામ્યો છે. જોકે વિયરકમ કોઝવેની 6 મીટર ભયજનક સપાટીની વચ્ચે અત્યારે વિયરકમ કોઝવે 8 મીટર ઉપર વહી રહ્યો છે, એટલે કે પોતાની ભયજનક સપાટીથી 2 મીટર ઉપર વહી રહ્યો છે. જોકે ઉકાઈ ડેમથી સુરત વચ્ચેના તાપી નદીના પટમાં આવેલા કેટલાક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સુરતમાં ચિંતાનો વાત નથી, પણ જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ચોક્કસ ફરી એક વખત તાપી નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.